હેલો મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ મેથ મસ્તી ઓનલાઈનમાં. હવે મિત્રો જોઈશું નાની એવી સમજણ, નાના એવા કન્સેપ્ટના આધારે આ ત્રણેય પ્રકારના સરવાળા કરવાના છે. મિત્રો, તમારે કોઈ પણ પ્રકારના સૂત્રો યાદ રાખવાના નથી. ઘણા મિત્રોને સૂત્રો યાદ નથી રહેતા, એના માટે ખાસ કરીને મિત્રો આ કન્સેપ્ટ છે. જે મિત્રો સૂત્રના આધારે કરે છે તે મિત્રોને પણ આટલી જ સ્પીડથી જવાબ આવી જશે, પણ જે મિત્રોને સૂત્રો યાદ નથી રાખવા અને એક જ મેથડના આધારે એક્ઝામ્પલ ગણવા છે તો કેવી રીતે કરી શકાય. તો મિત્રો જોઈએ પ્રાકૃતિક સંખ્યાના સરવાળા આધારિત સૌ પ્રથમ આપણે ત્રણ ઉદાહરણ જોઈશું, ત્યારબાદ એકી સંખ્યાના સરવાળા આધારિત ત્રણ ઉદાહરણ જોઈશું, અને ત્યારબાદ બેકી સંખ્યાના સરવાળા આધારિત ત્રણ ઉદાહરણો જોઈશું. આમ મિત્રો ત્રણેય પ્રકારના સરવાળા આપણે જોવાના છીએ. મિત્રો મજાની વાત તો એ છે કે આ ત્રણેય પ્રકારના સરવાળા એક જ કન્સેપ્ટથી થઈ જાય છે, એક જ સમજણથી થઈ જાય છે. તો જોઈએ મિત્રો પ્રથમ એક્ઝામ્પલ. તો મિત્રો સૌ પ્રથમ તમે સમજણ શું છે એ સમજી લો, ત્યારબાદ મિત્રો આપણે મનમાં આ કામ કરી નાખીશું તો પણ જવાબ આવી જશે. તો સમજણ શું છે મિત્રો જોઈ લો. તો સૌ પ્રથમ શું કરવાનું છે, તમારે કોઈ પણ સંખ્યાનું અંતિમ પદ લેવાનું છે. ઓકે, અંતિમ પદ હું ટૂંકમાં લખું છું, તમારે કમ્પ્લીટ લખવાનું છે. અંતિમ પદ પ્લસ પ્રથમ પદ છેદમાં બે અને ગુણાકારમાં કુલ સંખ્યા અથવા તો નંબર ઓફ ટર્મ્સ. હવે અંતિમ પદ કયું છે મિત્રો, એકથી બસો સુધીની સંખ્યાનો સરવાળામાં અંતિમ પદ છે બસો, તો બસો લેવાના. ત્યારબાદ પ્રથમ પદ શું છે, એક છે તો એક લેવાના છે, છેદમાં બે ગુણ્યા કુલ સંખ્યા કેટલી છે, તો એકથી બસોમાં કુલ સંખ્યાઓ કેટલી છે મિત્રો, બસો છે, તો ગુણ્યા બસો. ઓકે, તો બે એ તો સો આવશે મિત્રો, સો દુ બસો, અને સો ગુણ્યા બસો વત્તા એક કેટલા થશે, બસો એક ગુણ્યા સો, એટલે મિત્રો આપણને આ બંનેનો ગુણાકાર મળશે બસો એક, અને આગળ કેટલા જીરો મૂકશો, બે જીરો મૂકશો, તો મિત્રો 20,100 એ એકથી બસો સુધીની સંખ્યાનો સરવાળો થયો. હવે મિત્રો અહીં આગળ આપણે એક્ઝામ્પલ સૌ પ્રથમ સમજીએ છીએ, એટલે આટલું મેં લેન્ધી કર્યું છે. બાકી જો તમે સમજણમાં હોય તો કેવી રીતે કરવાનું છે મિત્રો, તમારા માઇન્ડમાં સૂત્ર ફિટ છે કે અંતિમ પદ પ્લસ પ્રથમ પદ તો બસો એક થશે, છેદમાં બે લેવાના છે, ગુણ્યા કુલ સંખ્યા કેટલી છે, બસો છે, તો સો એ દુ બસો, બસો એક ગુણ્યા સો, તો સીધો તમારે જવાબ આ રીતના કરી નાખવાનો છે. ક્યારે, એક્ઝામમાં. પણ અત્યારે તમે સમજો છો એટલે મેં સ્ટેપ બાય સ્ટેપ અંતિમ પદ પ્લસ પ્રથમ પદ છેદમાં બે ગુણ્યા કુલ સંખ્યા ટોટલ નંબર ઓફ ટર્મ્સ મારે લખવી પડી છે. ઓકે, તો આ સૂત્રને આધારે મિત્રો આ ત્રણેય પ્રકારના સરવાળા આપણે કરવાના છીએ. હવે મિત્રો કુલ સંખ્યા કેવી રીતે ફાઇન્ડ કરવાની છે એ હું બતાવું છું. અત્યારે તો આપણને મિત્રો એકથી બસો સુધીની સંખ્યા આપેલી છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે બસો કુલ સંખ્યાઓ છે. ઓકે, પણ વચ્ચેથી ક્યારેક કોઈ સંખ્યાઓ આપેલી હોય અથવા તો એકી અને બેકી સંખ્યાઓનો સરવાળો કરતા હોય ત્યારે મિત્રો આપણને ખ્યાલ આવશે નહીં કે કુલ સંખ્યા કેટલી છે. ત્યારે મિત્રો તેનું એક નાનું એવું સૂત્ર છે જે હું બતાવું છું. હવે જોઈશું મિત્રો સેકન્ડ એક્ઝામ્પલ, 31 પ્લસ 32 પ્લસ અપ ટુ પ્લસ 80 સુધીની સંખ્યાનો સરવાળો કરવો છે. તો મિત્રો આ જ કન્સેપ્ટ યાદ રાખવાનો છે અને આ જ કન્સેપ્ટ ત્રણેય સરવાળામાં આપણે યુઝ કરીશું. તો જોઈએ સૌ પ્રથમ શું કરીએ છીએ મિત્રો, અંતિમ પદ કયું છે 80 પ્લસ પ્રથમ પદ કયું છે 31 છેદમાં બે ગુણ્યા કુલ સંખ્યા લેવાની છે. ઓકે, હવે 31 થી 80 સુધીમાં કુલ સંખ્યાઓ કેટલી છે તે આપણને મિત્રો ડાયરેક્ટ ખબર પડશે નહીં. ઓકે, પણ મિત્રો કુલ સંખ્યાનું નાનું એવું સૂત્ર છે જે તમારે યાદ રાખી લેવાનું છે કે કુલ સંખ્યા કેવી રીતે ફાઇન્ડ કરવાની છે. ઓકે, પ્રાકૃતિક સંખ્યામાં તો તમને મિત્રો કુલ સંખ્યા સરળતાથી મળી જશે, કેવી રીતે મળશે તે હું સમજાવું છું. પણ મિત્રો જ્યારે તમે એકી સંખ્યા અને બેકી સંખ્યામાં કામ કરશો ત્યારે પ્રોબ્લેમમાં મૂકાશો કુલ સંખ્યા શોધવા માટે. ઓકે, તો એક વખત તમે કુલ સંખ્યા શોધવાનું એક નાનું એવું સ્ટેપ જોઈ લેશો એટલે તમે કોઈ પણ સંખ્યાની કુલ સંખ્યા શોધી નાખશો. તો કયું સ્ટેપ છે મિત્રો, તો કંઈ કરવાનું નથી મિત્રો, અંતિમ પદ માઇનસ પ્રથમ પદ કરવાનું છે. ઓકે, આ ટર્મમાં અંતિમ પદ માઇનસ આવશે મિત્રો, અહીંયા આગળ પ્લસ લેવાનું છે, તો કુલ સંખ્યા શોધવામાં માઇનસ લેવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. છેદમાં શું લેવાનું છે મિત્રો, તફાવત લેવાનો છે. ઓકે, છેદમાં તફાવત લેવાનો છે, પ્લસ વન કરવાના છે.
ओके प्लस શું કરવાના છે 1 કરવાના છે હવે મારે આ સંખ્યામાં કુલ સંખ્યાઓ શોધવી છે તો શું કરીશ જો અંતિમ પદ શું છે 80 છે તો 80 માઈનસ પ્રથમ પદ શું છે 31 તો 31 છેદમાં તફાવત એટલે કોઈ પણ શ્રેણી આપેલી હોય તે સંખ્યાનો તફાવત મિત્રો ઓકે આ તફાવત એટલે તમને ખબર છે બીજું પદ માઈનસ પ્રથમ પદ 32 માંથી 31 જશે તો કેટલા આવશે 1 આવશે સેમ 33 માંથી 32 જશે તો 1 આવશે એમ આખી શ્રેણીનો બે પદો વચ્ચેનો તફાવત એક સરખો જ મળશે મિત્રો કેટલો મળશે 1 મળશે ઓકે પ્લસ 1 હવે 80 માંથી 31 જશે તો કેટલા આવશે મિત્રો 80 માંથી 30 જશે તો 50 અને એક વધારાનો બાદ કરીશું તો 49 49 આવશે 49 છેદમાં 1 પ્લસ 1 ઓકે છેદમાં 1 હોય કે ના હોય કોઈ ફરક પડશે નહીં તો 49 વત્તા 1 કેટલા મળશે 50 મળશે હવે મિત્રો તમે કુલ સંખ્યા બીજી રીતે પણ શોધી શકશો અહીંયા આગળ તમને 31 થી 80 સુધીની સંખ્યાઓ આપેલી છે એનો મતલબ કે 80 સંખ્યામાંથી કેટલી સંખ્યાઓ નથી આપેલી તો 30 સુધીની સંખ્યાઓ નથી આપેલી એટલે કે -30 કરશો મિત્રો તો તમને 31 થી 80 સુધીમાં કેટલી સંખ્યાઓ રહેલી છે તે સરળતાથી મળી જશે તો કેટલા આવશે મિત્રો 50 ઓકે તો ખાસ કરીને મિત્રો જ્યારે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરતા હોઈએ ત્યારે આ પ્રકારે તમે શોધી નાખશો તો તમારે સ્પીડમાં આવી જશે કુલ સંખ્યાનું સૂત્ર એપ્લાય કરવાનું નથી પણ મિત્રો જ્યારે એકી અને બેકી સંખ્યાનો સરવાળો કરતા હોય ત્યારે કુલ સંખ્યાનું સૂત્ર એપ્લાય કરવું પડશે આ રીતના તમે સરળતાથી ગણી શકશો નહીં ક્લિયર છે હવે મિત્રો 80 31 કેટલા આવશે 111 આવશે છેદમાં 2 ગુણ્યા કુલ સંખ્યા કેટલી મળી તમને 50 મળી ઓકે તો 50 એ તો 2 કેટલા આવશે મિત્રો 25 2 50 ઓકે હવે 25 ગુણ્યા 111 કરવાના છે મિત્રો આપણે ગુણાકારની ટ્રિક જોઈ જેમાં મિત્રો 11 111 1111 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર જોઈ ગયા છીએ મિત્રો હવે મિત્રો તે ટ્રિક અહીં આગળ એપ્લાય કરવાની છે જો મિત્રો તમે તે ટ્રિક ના જોઈ હોય તો જોઈ લેજો કારણ કે મિત્રો દરેક ટ્રિક આપણે જે જોઈ ગયા છીએ તે હવે પછીના દરેક એક્ઝામ્પલમાં ડગલે ને પગલે ઉપયોગમાં આવશે એટલા માટે મિત્રો તે ટ્રિક ના જોઈ હોય તો દરેક ભાગ સિક્વન્સમાં જોઈ લેજો મિત્રો ઓકે પણ મિત્રો કન્ડિશન એપ્લાય કે જેટલા એકડા હોય તેટલી સંખ્યા અથવા તો તેનાથી વધુ સંખ્યા હોય તો ચાલશે તો આ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ તો અહીં આગળ 3 એકડા છે તો 3 અંક તો હોવા જ જોઈએ અથવા તેનાથી વધુ હોય તો ચાલશે પણ અહીં આગળ 2 જ અંક છે તો મિત્રો આ 2 અંકને 3 અંકમાં કન્વર્ટ કરી નાખીશું કેવી રીતે તો પાછળ 0 મૂકી દઈએ તો આ 0 25 આ 3 અંક મળી ગયા ઓકે હવે મિત્રો આ સંખ્યાનો 111 સાથેનો ગુણાકાર કરવાનો છે મિત્રો ત્યાં આગળ મેં ટેકનિકથી સમજાયેલું છે જો તમે એ જોઈ લેશો તો આ પોઈન્ટ ફટાફટ સમજણમાં આવી જશે તો 3 એકડા હોય તો મેક્સિમમ 3 અંકો સુધીનો સરવાળો કરવાનો છે સૌપ્રથમ એકમનો અંક એઝ ઇટ ઇઝ મૂકવાનો છે ત્યારબાદ 3 અંક સુધીનો સરવાળો કરતા જઈશું મિત્રો પહેલા આ 2 અંકનો સરવાળો 5 2 કેટલા થશે 7 પછી આ 3 એ 3 અંકનો સરવાળો 5 2 0 કેટલા થશે 7 ઓકે ત્યારબાદ એકમનો અંક કેન્સલ કરી એના આગળના 2 અંકોનો સરવાળો 2 0 કેટલા થશે 2 અને ત્યારબાદ આ અંક કેન્સલ કરી અને જે લાસ્ટ સંખ્યા બચી તે મૂકી દેવાની છે પણ આ પાછળ 0 મૂકો કે ના મૂકો કોઈ ફરક પડશે નહીં એનો મતલબ કે 2775 આ 2 અંકનો શું થઈ ગયો મિત્રો ગુણાકાર થઈ ગયો તો મિત્રો તે ભાગ ના જોયો હોય તો જોઈ લેજો કારણ કે ટ્રિક દરેક એક્ઝામ્પલમાં એપ્લાય થશે અને તે ટ્રિકના આધારે જ મિત્રો કોઈ પણ એક્ઝામ્પલ સ્પીડમાં ગણાશે બાકી તો દરેક ગુણાકાર જો તમે કરવા બેસશો તો તમારો એક્ઝામ્પલ સ્પીડમાં ગણાશે નહીં ક્લિયર છે એટલા માટે મેં મિત્રો શરૂઆતમાં દરેક ટ્રિક બતાવી છે જેનાથી આપણે એક્ઝામ્પલ માત્ર 5-10 સેકન્ડમાં ગણી શકીએ હવે જોઈશું મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ 1 પ્લસ 2 પ્લસ અપ ટુ પ્લસ 20 સુધીની સંખ્યાનો સરવાળો કરવાનો છે હવે મિત્રો આ 2 એક્ઝામ્પલ સમજ્યા બાદ હવે તમારે ડાયરેક્ટ કરવાનું છે હવે હું ડાયરેક્ટ કરી જુઓ છેલ્લું પદ પ્લસ પ્રથમ પદ શું થશે મિત્રો 20 વત્તા 1 કેટલા થશે 21 છેદમાં શું આવશે 2 ગુણ્યા કુલ સંખ્યાઓ કેટલી છે તો કે 20 2 એ તો 10 2 20 અને 10 ગુણ્યા 21 કેટલા મળશે મિત્રો 210 તે મિત્રો 1 થી 20 સુધીની સંખ્યાનો સરવાળો મળી ગયો મિત્રો આ તો પ્રાકૃતિક સંખ્યાના સરવાળો જોયો પણ આ જ કન્સેપ્ટ આધારિત એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો કરવાનો છે જેનાથી મિત્રો આ ત્રણેય સૂત્રો અલગથી તમારે યાદ રાખવા પડશે નહીં પણ મિત્રો જો તમને સૂત્ર યાદ હોય અને સૂત્રના આધારે કરશો તો પણ જવાબ તો આટલી સ્પીડમાં જ આવશે એટલા માટે જે મિત્રો સૂત્રથી કરે છે તે પણ વાંધો નથી જે મિત્રોને સૂત્રો યાદ નથી રાખવા અને આ કન્સેપ્ટથી કરે છે તે
મિત્રોને પણ સ્પીડમાં જવાબ આવશે ક્લિયર છે હવે જોઈશું મિત્રો એકી સંખ્યાનો સરવાળો આ સૂત્રને આધારે આ સમજણને આધારે કેવી રીતે સ્પીડમાં કરી શકાય હવે જોઈશું મિત્રો એકી સંખ્યાનો સરવાળો નાની એવી સમજણના આધારે તો મિત્રો જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ 70 સુધીની બધી એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય સૌપ્રથમ મિત્રો આ સંખ્યાને સરવાળાના ફોર્મ આધારિત લખીશ તમારી સમજણ માટે સમજણમાં આવી ગયા બાદ મિત્રો આ રીતના તમારે લખવા બેસવાનું નથી તો આ સંખ્યાને સરવાળાના ફોર્મ આધારિત કેવી રીતે લખી શકાય તો 70 સુધીની બધી એકી સંખ્યાઓ એટલે શરૂઆત ક્યાંથી થાય મિત્રો 1 થી થાય 1+3+ એકી સંખ્યા કઈ છે એટલે 70 કેવી સંખ્યા છે મિત્રો બે કી સંખ્યા છે તો તેના પહેલાની સંખ્યાઓ તમારે જોવી પડશે તો તેના પહેલા કઈ આવશે મિત્રો 69 ઓકે 69 એ કેવી સંખ્યા છે યસ એકી સંખ્યા છે તો મિત્રો તમને આ રીતના ફોર્મ આપેલું છે આ તો હવે આ સંખ્યાનો સરવાળો કેટલો થાય તે તમારે શોધવાનું છે તો મિત્રો સૌપ્રથમ આપણે સમજણને આધારે કામ કરીશું હવે હું ડાયરેક્ટ કરવાનો ટ્રાય કરીશ મિત્રો તમારે સમજણમાં આવી ગયું છે આગલા ત્રણ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છીએ તો આપણે શું કરીએ છીએ મિત્રો સમજણમાં આ બંનેનો સરવાળો કરીએ છીએ એટલે કે અંતિમ પદ પ્લસ પ્રથમ પદ તો કેટલો થશે મિત્રો 70 થશે ત્યારબાદ મિત્રો છેદમાં કેટલા લઈએ છીએ 2 ગુણ્યા અહીં આગળ શું લખીએ છીએ મિત્રો કુલ સંખ્યા ઓકે હવે કુલ સંખ્યાઓ કેટલી છે એ આપણને ખ્યાલ આવતો નથી આ રીતના તો હવે મિત્રો આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો કુલ સંખ્યા ફાઇન્ડ કરવાનું સૂત્ર શું છે મિત્રો અંતિમ પદ માઇનસ પ્રથમ પદ તો 69 માંથી 1 જશે તો કેટલા આવશે મિત્રો 68 છેદમાં તફાવત દરેક બે પદો વચ્ચેનો તફાવત કેટલો મળશે મિત્રો 2 મળશે તો છેદમાં 2 પ્લસ કેટલા આવશે 1 આવશે તો આ સૂત્ર છે મિત્રો હવે 2 એ તો કેટલા આવશે મિત્રો 34 34 2 68 અને 34 વત્તા 1 કેટલા આવશે 35 આવશે તો કુલ સંખ્યા આપણને કેટલી મળી ગઈ મિત્રો 35 મળી ગઈ હવે આનું સાદું રૂપ આપશો તો 2 એ તો કેટલા આવશે 35 2 70 તો 35 ગુણ્યા 35 એટલે બીજું કઈ નહીં મિત્રો 35 નો વર્ગ કરવાનો છે અને 35 નો વર્ગ કેટલો આવશે મિત્રો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય અને તે સંખ્યાનો વર્ગ કરવો છે તો મિત્રો મેં તમને ટેકનિક બતાવેલી છે ઓકે જે પણ એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ લખવાનો છે અને દશકના ખાનામાં જે અંક હોય તે અંક અને તેના પછીના અંક સાથેનો ગુણાકાર કરવાનો છે તો 3 છે તો 3 અને પછીનો અંક કયો આવશે 4 આવશે તો 3 ગુણ્યા 4 કેટલા આવશે મિત્રો 12 આવશે તો 1225 એ મિત્રો 35 નો વર્ગ થઈ ગયો તો 1 થી 69 એકી સંખ્યાનો સરવાળો કેટલો મળશે મિત્રો 1225 મળશે મિત્રો આ આપણે સમજણને આધારે કામ કર્યું ઓકે પણ મિત્રો આ સૂત્રને આધારે પણ સેકન્ડમાં જવાબ આવે છે તમને ખબર છે કે 69 સુધીમાં એકી સંખ્યાઓ કેટલી આવશે અને બેકી સંખ્યાઓ કેટલી આવશે તે શોધવું પડશે 69 છે એટલે બે સરખા ભાગ નહીં થાય એટલે 1 એડ કરશો તો કેટલા મળી જશે મિત્રો 70 ઓકે હવે 70 ના બે સરખા ભાગ કરશો તો કેટલા આવશે 35 એકી સંખ્યાઓ આવશે અને 35 બેકી સંખ્યાઓ આવશે તો અહીં આગળ આપણે કોની વાત કરીએ છીએ એકી સંખ્યાની તો જે n હશે ઓકે હવે એકી સંખ્યાનું સૂત્ર શું છે મિત્રો તમને હિન્ટ આપી હતી ટેકનિક આપી હતી કે એકી સંખ્યા એટલે કે એક શબ્દ આવે છે એટલે એક ટર્મ આવશે એક ટર્મ વાળું સૂત્ર કયું છે n સ્ક્વેર હવે n કેટલા મળે 35 તો 35 નો વર્ગ કરી નાખશો મિત્રો તો 1225 એ સૂત્રના આધારે તમારો જવાબ થઈ ગયો પણ જો સૂત્ર તમને યાદ નથી આવતું તો આ સમજણને આધારે પણ તમે ગણશો તો જવાબ એટલો જ આવશે ક્લિયર છે મિત્રો ઓકે હવે જોઈશું મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ તો મિત્રો તમે જોઈ શકો છો 15+17+29 એકી સંખ્યાનો સરવાળો કરવાનો છે તો મિત્રો અહીં આગળ તમને વચ્ચેથી એકી સંખ્યાઓ આપેલી છે તો વચ્ચેથી એકી સંખ્યાઓ આપેલી હોય તો તે એક્ઝામ્પલને કેવી રીતે સોલ્વ કરવાનો છે સમજણથી તે સૌપ્રથમ જોઈ લો ત્યારબાદ સૂત્રથી પણ કેવી રીતે સોલ્વ કરવાનું છે તે પણ હું બતાવી દઈશ મિત્રો ક્લિયર છે તો જોઈએ સૌપ્રથમ સમજણથી આ એક્ઝામ્પલને કેવી રીતે સોલ્વ કરવાનો છે તો મિત્રો આપણી સમજણ શું છે તો હવે મિત્રો હું ડાયરેક્ટ કરીશ તમને ખ્યાલ છે તો 29+15 કરવાના છે ઓકે તો 29+15 તો 9 ને 5 14 2 ને 1 3 ને 1 4 તો કેટલા થશે 44 છેદમાં 2 આવશે ગુણ્યા મિત્રો અહીં આગળ શું આવશે કુલ સંખ્યાઓ આવશે તો કુલ સંખ્યા કેવી રીતે શોધવાની છે તમને ખ્યાલ છે
29 માઈનસ 15 કરવાના છે તો 9 માંથી 5 જશે તો કેટલા આવશે મિત્રો 4 આવશે અને 2 માંથી 1 જશે તો કેટલા આવશે 14 આવશે છેદમાં તફાવત મિત્રો તો 17 માંથી 15 જાય તો કેટલા આવશે 2 આવશે આમ દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સરખો જ મળશે અને કેટલો મળશે મિત્રો 2 મળશે પ્લસ 1 ઓકે તો 2 7 14 7 વત્તા 1 કેટલા આવશે મિત્રો 8 આવશે તો કુલ સંખ્યાઓ તમને કેટલી મળી ગઈ 8 મળી ગઈ ક્લિયર છે હવે મિત્રો છેદ ઉડાડશો તો 22 દુ 44 હવે 22 ગુણ્યા 8 કરી નાખો તો પણ ચાલશે પણ મિત્રો તમે 11 ના ગુણાકારની ટ્રિક જાણો છો તો આ સંખ્યામાંથી 11 અલગ કરી નાખશો તો પણ તે ટ્રિક એપ્લાય કરી શકશો તો 11 દુ 22 થાય મિત્રો બે આના સાથે ગુણી કાઢશો તો શું થશે 11 ગુણ્યા 8 દુ 16 થઈ જશે ઓકે હવે મિત્રો 11 ની ટ્રિક એપ્લાય કરશો તો જ્યારે બે એકડા હોય ત્યારે મેક્સિમમ બે અંકો સુધીનો સરવાળો કરવાનો છે ઓકે તો સૌપ્રથમ એકમનો અંક એઝ ઇટ ઇઝ મૂકવાનો છે ત્યારબાદ આ બે અંકોનો સરવાળો 6 વત્તા 1 કેટલા થશે 7 થશે અને દશકનો અંક એઝ ઇટ ઇઝ મૂકવાનો છે તો 176 એ મિત્રો 16 ગુણ્યા 11 સાથેનો ગુણાકાર થઈ ગયો તો મિત્રો આ રીતના તમે 11 ની ટ્રિક એપ્લાય કરી શકો છો હવે તમે કહેશો સર સૂત્રને આધારે ગણી બતાવો તો સૂત્રને આધારે પણ મિત્રો આ જ જવાબ આવશે કેવી રીતે દેખો સૌપ્રથમ 1 થી 29 સુધીનો સરવાળો કરવો પડશે ત્યારબાદ મિત્રો તમારે 15 અહીં આગળ એકી સંખ્યા છે એટલે 15 પહેલાની એકી સંખ્યા કઈ આવશે 13 આવશે ઓકે તો 1 થી 13 સુધીની એકી સંખ્યાનો સરવાળો કરવો પડશે ઓકે ત્યારબાદ 1 થી 29 માંથી 1 થી 13 એકી સંખ્યાનો સરવાળો બાદ કરશો તો મિત્રો તમને ઓટોમેટિક 15 થી 29 એકી સંખ્યાનો સરવાળો મળી જશે તો મિત્રો હવે તમારે ડાયરેક્ટ કરવાનું છે મિત્રો હવે તમને સૂત્ર ખબર છે એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર શું છે n સ્ક્વેર જો તમને n મળી જાય તો એનો વર્ગ કરી નાખો તો મિત્રો તે સંખ્યાનો સરવાળો મળી જશે તો n શોધતા તો તમને આવડે જ છે મિત્રો લાસ્ટ એકી સંખ્યા જે પણ આપેલી હોય એમાં એક એડ કરી નાખવાનો છે અને તેના બે સરખા ભાગ કરી નાખશો તો તે સંખ્યામાં એટલી એકી સંખ્યાઓ આવશે તો 29 માં એક એડ કરશો તો 30 થશે અને 30 ના બે સરખા ભાગ કરશો તો 15 15 આવી જશે તો 1 થી 30 સુધીમાં મિત્રો 15 એકી સંખ્યાઓ હશે અને 15 એ બેકી સંખ્યાઓ હશે પણ અહીં આગળ મિત્રો આપણે એકી સંખ્યાની જરૂર છે એટલે કે 15 ની જરૂર છે તો 15 લઈશું જે આપણે શું થશે મિત્રો n થશે તો 15 નો વર્ગ કરી નાખીશું તો મિત્રો n નો વર્ગ કરવાનો છે સૂત્રમાં તો 15 નો વર્ગ કેટલો થશે 225 એટલે કે 1 થી 29 એકી સંખ્યાનો સરવાળો કેટલો મળ્યો 225 મળી ગયો ઓકે હવે 13 છે તો 13 માં 1 એડ કરશો તો કેટલા થશે મિત્રો 14 થશે 14 ના બે સરખા ભાગ કરશો તો 7 થશે તો n કેટલો મળશે 7 મળશે તો 7 નો વર્ગ કરી નાખશો તો મિત્રો 49 મળી જશે 1 થી 13 એકી સંખ્યાનો સરવાળો હવે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરશો તો મિત્રો તમને ઓટોમેટિક 15 થી 29 સુધીની એકી સંખ્યાનો સરવાળો મળી જશે તો મિત્રો અહીંયા આગળ 5 માંથી 9 નહીં જાય તો 10 કો લેવો પડશે અહીંયા આગળ 1 આવશે અહીંયા આગળ 10 આવશે તો 15 માંથી 9 જશે તો કેટલા આવશે મિત્રો 6 આવશે ઓકે 1 માંથી 4 નહીં જાય તો અગેન 10 કો લેવો પડશે અહીંયા આગળ 1 આવશે અહીંયા આગળ 10 આવશે તો 11 માંથી 4 જાય તો કેટલા આવશે મિત્રો 7 આવશે અને 1 ના 1 તો મિત્રો કેટલો મળી ગયો 176 અહીંયા પણ કેટલો મળે છે મિત્રો 176 તો મિત્રો આ રીતના બંને મેથડથી તમે સ્પીડમાં એક્ઝામ્પલ ગણી શકશો તમને જે યોગ્ય લાગે મિત્રો તે મેથડ એપ્લાય કરી શકશો બંને મેથડ સ્પીડમાં જ થાય છે જેમ જેમ મિત્રો તમે પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમે અમુક સ્ટેપ સ્કીપ કરી શકશો ક્લિયર છે અત્યારે હું સમજાવું છું એટલા માટે મિત્રો મારે થોડા ઘણા સ્ટેપ ગણીને બતાવવા પડે છે પણ તમે પ્રેક્ટિસ કરશો એમ ડાયરેક્ટ કામ કરી શકશો ક્લિયર છે કેવી રીતે મિત્રો અહીંયા આગળ આ આવ્યું તો આ બધું કરવાની જરૂર નથી તમને ખબર છે કે 11 દુ 22 એટલે કે અહીંયા 11 આવશે અહીંયા 16 આવશે તો આ બંનેનો ગુણાકાર એટલે કે 6 6 વત્તા 1 7 અને 1 176 સીધો જવાબ આવી જશે સેમ જ અહીંયા આગળ પણ તમને પ્રેક્ટિસ છે તો કેવી રીતે જવાબ આપશો 29 છે તો 1 એડ કરશો તો 30 15 નો વર્ગ 225 થશે 13 છે 1 એડ કરશો 14 7 નો વર્ગ 49 થશે બાદ કરશો તો સીધો તમને શું મળી જશે 176 આ મિત્રો પ્રેક્ટિસ ને આધારે તમે સ્પીડમાં જવાબ આપી શકશો ક્લિયર છે ઓકે હવે જોઈશું મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ હવે જોઈશું મિત્રો બેકી સંખ્યાના સરવાળા આધારિત એક્ઝામ્પલ તો મિત્રો જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ તો 80 સુધીની બધી બેકી સંખ્યાનો સરવાળો કરવાનો છે તો મિત્રો આ એક્ઝામ્પલ સૌપ્રથમ સમજણથી ગણીશું ત્યારબાદ હું સૂત્રથી પણ ગણીને બતાવીશ ક્લિયર છે તો સમજણથી ગણીશું હવે મિત્રો આ સંખ્યાને સરવાળા ફોર્મમાં લખવાની જરૂર નથી તમને ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો
શરૂઆત ક્યાંથી થશે? 2 થી થશે, બે કી સંખ્યા છે એટલે, અને ક્યાં સુધી જશે? 80 સુધી જશે, કારણ કે 80 એ કેવી સંખ્યા છે? બે કી સંખ્યા છે. તો સૌપ્રથમ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે, તો 2 વત્તા 80 કેટલા થશે મિત્રો? 82 થશે, છેદમાં 2 ગુણ્યા કુલ સંખ્યા. તો કુલ સંખ્યાઓ કેટલી છે મિત્રો તે આપણે શોધી નાખીશું. તો શું કરીશું મિત્રો, 80 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? 78 છેદમાં તફાવત, બધી સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્સ આવશે મિત્રો, 2 4 6 અપ ટુ ક્યાં સુધી? 80 સુધી. તો ડિફરન્સ કેટલો મળશે મિત્રો? 2 મળશે, તો છેદમાં 2 + 1. ઓકે, આ કુલ સંખ્યા શોધવાનું સૂત્ર છે મિત્રો, તમે નોટ ડાઉન કરી લીધું હશે. તો 2 એ તો કેટલા આવશે મિત્રો? 39 2 78 અને 39 વત્તા 1 કેટલા થશે? 40 થશે. ક્લિયર છે મિત્રો? ઓકે, 2 એ તો કેટલા આવશે? 20 2 40. હવે 20 ગુણ્યા 82 કરવાના છે મિત્રો, તો કેટલા આવશે? 2 2 4 8 2 16 અને 1 0 એડ કરશો તો 1640 એ મિત્રો 80 સુધીની બેકી સંખ્યાનો સરવાળો થઈ ગયો. ક્લિયર છે મિત્રો? આ એક્ઝામ્પલ આપણે સમજણથી ગણી નાખ્યો. હવે મિત્રો સૂત્રને આધારે ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય? તો મિત્રો તમને બેકી સંખ્યાના સરવાળાનું સૂત્ર ખ્યાલ છે, બેકીમાં 2 આવે છે એટલે કે 2 પદો આવશે. કયા કયા 2 પદ આવશે? n કૌંસમાં n + 1 જે બેકી સંખ્યાના સરવાળાનું સૂત્ર છે. તો n શોધતા આવડે છે મિત્રો તમને, સરળતાથી 80 ના 2 સરખા ભાગ કરશો તો કેટલા મળશે? 40 મળશે. એટલે કે 2 થી 80 સુધીમાં 40 એકી સંખ્યાઓ હશે અને 40 બેકી સંખ્યાઓ હશે. તો n કેટલા મળ્યા મિત્રો? 40 મળ્યા. તો n કૌંસમાં n + 1 સૂત્ર છે, તો 40 ગુણ્યા 40 વત્તા 1 કેટલા થશે? 41 થશે. તો આ બે સંખ્યાનો ગુણાકાર કરશો તો સીધો તમને 80 સુધીની બેકી સંખ્યાનો સરવાળો મળી જશે. તો મિત્રો શું થશે? 4 એકા 4, 4 ચોક 16 અને આગળ 1 0 મૂકશો તો 1640 જે મિત્રો 80 સુધીની બેકી સંખ્યાનો શું મળી ગયો? સરવાળો મળી ગયો. તો મિત્રો સરળતાથી તમને સૂત્ર જાણતા હોય તો પણ સ્પીડમાં કરી શકશો, સમજણથી કરશો તો પણ સ્પીડમાં ગણી શકશો. અત્યારે હું બતાવું છું એટલા માટે મિત્રો સૂત્ર લખું છું, આ બધું કરું છું. બાકી એક્ઝામમાં પૂછાય તો તમારે સીધું સંખ્યા સામે નજર મારવાની છે અને ખ્યાલ આવી જવો જોઈએ. 80 એટલે 40, 40 ગુણ્યા 41 એટલે સીધો ગુણાકાર કરશો મિત્રો તો તમને જવાબ મળી જવો જોઈએ. એક જ સ્ટેપમાં મિત્રો એક્ઝામમાં જવાબ લાવવાનો છે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમારું એક જ સ્ટેપમાં જવાબ આવી જશે. પણ મિત્રો શરૂઆતમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજવું પડશે. સૌ પ્રથમ તમારે સમજણમાં લેવું પડશે, ત્યારબાદ મિત્રો તમારે સ્પીડ કરવાની છે. ક્લિયર છે? ઓકે, હવે જોઈશું આના રિલેટેડ બીજો એક્ઝામ્પલ. હવે જોઈશું મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ. તો 32 + 34 + અપ ટુ + 50 સુધીની બેકી સંખ્યાનો સરવાળો કરવાનો છે મિત્રો. અહીં આગળ તમે જોઈ શકો છો સંખ્યાઓ વચ્ચેથી આપેલી છે. તો આ પ્રકારના એક્ઝામ્પલને કેવી રીતે સોલ્વ કરી શકાય? તો મિત્રો સૌ પ્રથમ સમજણથી સોલ્વ કરીશું, ત્યારબાદ સૂત્રથી સોલ્વ કરીશું. તો સમજણથી સોલ્વ કરીશું મિત્રો ડાયરેક્ટ. પહેલા અંતિમ પદ પ્લસ પ્રથમ પદ, તો 50 વત્તા 32 કેટલા થશે મિત્રો? 82 થશે, છેદમાં 2 ગુણ્યા કુલ સંખ્યા. કુલ સંખ્યા કેવી રીતે શોધવાની છે મિત્રો? 50 માંથી 32 જાય તો કેટલા આવશે મિત્રો? 18 આવશે. ઓકે, છેદમાં તફાવત, તો દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો મળશે મિત્રો? 2 મળશે. ઓકે, તો છેદમાં કેટલા આવશે? 2 આવશે + 1. 2 નવા 18, 9 વત્તા 1 કેટલા થશે? 10 થશે. ઓકે, હવે સાદું રૂપ આપશો તો મિત્રો 41 દૂ 82 અને 41 ગુણ્યા 10 એટલે કે 410 એ મિત્રો 32 થી 50 સુધીની સંખ્યાનો શું મળી ગયો? સરવાળો મળી ગયો. ઓકે, હવે જોઈશું મિત્રો સૂત્રને આધારે બેકી સંખ્યાનો સરવાળો. તમને સૂત્ર ખ્યાલ છે મિત્રો n કૌંસમાં n + 1. તો જોઈએ મિત્રો સૂત્રને આધારે બેકી સંખ્યાનો સરવાળો. તો સૌ પ્રથમ મિત્રો તમારે 1 થી 50 બેકી સંખ્યાનો સરવાળો કરવો પડશે. ત્યારબાદ મિત્રો તમારે 1 થી 30 સુધીની બેકી સંખ્યાનો સરવાળો કરવો પડશે, કારણ કે 32 પહેલા બેકી સંખ્યા કઈ આવશે? 30 આવશે, એટલા માટે. તો 1 થી 30 બેકી સંખ્યાનો સરવાળો કરવાનો છે. ઓકે, તો 1 થી 50 બેકી સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો તમને ખબર છે n કેવી રીતે મળશે? તો આના બે સરખા ભાગ કરશો તો 25 મળશે મિત્રો. તો n કેટલા કહેવાશે? 25 કહેવાશે. તો 25 અને n વત્તા 1 એટલે કેટલા થશે? 26 કરવા પડશે. સેમ એજ 30 છે, એના બે સરખા ભાગ કરશો તો 15 આવશે. તો n કેટલા મળશે? 15. તો 15 ગુણ્યા 16 આવશે. ક્લિયર છે? હવે બે અંકોનો ગુણાકાર કરતા મેં તમને શીખવાડ્યું છે મિત્રો 25 ગુણ્યા 26 અને
15 ગુણ્યા 16 કરવાના છે મિત્રો. તો બે અંકનો ગુણાકાર કેવી રીતે કરવાનો છે મિત્રો? તો પહેલા બે ઊભા અંકોનો ગુણાકાર 6 5 30 6 2 12 5 2 10 12 ને 10 22 ને 3 25 25 5 વધી પડી 2 2 2 4 4 ને 2 6 તો 25 ગુણ્યા 26 કેટલા મળે? 650 મળ્યા. હવે 15 ગુણ્યા 16 કરીશું તો 6 5 30 6 1 6 5 1 5 6 ને 5 11 11 ને 3 14 14 2 4 વધી પડી 1 1 1 1 1 ને 1 2 થશે મિત્રો તો 240. હવે 650 માંથી 240 બાદ કરી નાખશો એટલે કે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરશો તો મિત્રો તમને ઓટોમેટિક 32 થી 50 સુધીની બેકી સંખ્યાનો સરવાળો મળી જશે. તો બાદ કરશો તો મિત્રો શું આવશે? 0 માંથી 0 જશે તો 0, 5 માંથી 4 જશે તો કેટલા આવશે? 1, અને 6 માંથી 2 જશે તો 4 આવશે. તો મિત્રો 410 આ બે સંખ્યાની બાદબાકી મળશે. તો મિત્રો આ સીધો તમારો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. હવે મેચ કરી જુઓ મિત્રો તો અહીંયા આગળ પણ 410 આવશે, અહીંયા પણ 410 આવે છે. તો મિત્રો તમને બંનેમાંથી જે મેથડ યોગ્ય લાગે તે મેથડ એપ્લાય કરી શકો છો, પણ મિત્રો બંનેમાંથી કોઈ એક મેથડ યાદ રાખજો. પણ મિત્રો જો સમજણવાળી મેથડ યાદ રાખશો તો ત્રણેય પ્રકારના સરવાળામાં એક જ સમજણથી આપણે કામ કરીએ છીએ. ક્લિયર છે? હવે જોઈશું મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે જોઈશું મિત્રો આ ત્રણેય સંખ્યાઓ કરતા અલગ પ્રકારના એક્ઝામ્પલ, જેમાં ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પણ નથી, એકી સંખ્યાઓ પણ નથી કે બેકી સંખ્યાઓ પણ નથી. તો આ પ્રકારના એક્ઝામ્પલને કેવી રીતે સોલ્વ કરીશું? મિત્રો આ એક્ઝામ્પલ આપણે સમજણની જે મેથડથી સોલ્વ કરીએ છીએ મિત્રો તે સમજણવાળી મેથડથી આ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો જોઈએ સૌ પ્રથમ એક્ઝામ્પલ. ત્રણના ગુણાંકમાં 10 સંખ્યાઓ સુધીનો સરવાળો કરવાનો છે, એટલે કે મિત્રો 3 1 3 3 2 6 3 4 9 આમ 10 અંકો સુધીનો ગુણાકાર કરવાનો છે 3 સાથે. ઓકે, તો લાસ્ટ સંખ્યા કઈ આવશે? 10 3 30 આવશે. ઓકે, તો આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો જોઈએ 3 1 3 3 2 6 પ્લસ અપ ટુ પ્લસ ક્યાં સુધી? લાસ્ટ 10 તરી 30 સુધીની સંખ્યાનો સરવાળો કરવાનો છે. ઓકે, તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ 3 2 6 3 તરી 9 આવશે, પ્લસ અપ ટુ પ્લસ આમ આવશે. તો દરેક સંખ્યાઓ વચ્ચેનો, બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સરખો જ મળે છે, એટલા માટે મિત્રો આપણી સમજણવાળી મેથડ અહીંયા આગળ એપ્લાય થશે. ગમે તે સિરીઝ આપેલી હોય મિત્રો, બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સરખો મળશે તો તે દરેક સિરીઝ આ સૂત્રથી ગણી શકાશે મિત્રો. ઓકે, તો અહીંયા આગળ તમને જોઈ શકો છો 6 માંથી 3 જાય તો 3, 9 માંથી 6 જાય તો 3, આમ દરેક બે પદો વચ્ચેનો તફાવત એક સરખો મળે છે, માટે આપણી સમજણવાળી મેથડ એપ્લાય થશે. તો મેથડ એપ્લાય કરીએ મિત્રો તો 30 વત્તા 3 કેટલા થશે? 33 છેદમાં 2 ગુણ્યા કુલ સંખ્યાઓ. તો કુલ સંખ્યાઓ કેવી રીતે મિત્રો શોધી શકીશું? 30 માંથી 3 જાય તો કેટલા આવશે? 27 છેદમાં શું આવશે? તફાવત. તો તફાવત કેટલો છે? 3 પ્લસ 1 9 તરીએ 27, 9 વત્તા 1 કેટલા થશે? 10 થશે. તો મિત્રો કુલ સંખ્યાઓ કેટલી મળી તમને? 10 મળી. તો હવે સાદુરૂપ આપશો તો 2 5 10, 33 5 શું થશે મિત્રો? તો 33 5 ના આવડતું હોય તો મિત્રો તમે 11 તરી 33 થશે, તો 11 ગુણ્યા 3 ગુણ્યા 5 કરી શકો છો. 5 તરી કેટલા થશે? 15 થશે મિત્રો. ઓકે, તો 15 ગુણ્યા 11 હવે આવડવું જોઈએ મિત્રો તમને. 11ની ટ્રીક આપણે આગલા ભાગમાં જોઈ ગયા છીએ. તો શું થશે? 5 ના 5, 5 વત્તા 1 કેટલા થશે? 6, અને 1 ના 1. તો શું જવાબ આવશે મિત્રો? 165. ઓકે, તમે 33 ગુણ્યા 5 કરશો તો પણ મિત્રો સ્પીડમાં ગુણાકાર આવશે. 5 તરી 15, 15 5 વધી પડી 1, 5 તરી 15 ને 1 16, 165. ઓકે, ગમે તે રીતે ગુણાકાર કરી શકો મિત્રો, પણ જવાબ સ્પીડમાં આવવો જોઈએ. 3 ના ગુણાંકમાં 10 સંખ્યાઓ સુધીનો શું મળી ગયો? સરવાળો મળી ગયો. હવે જોઈએ મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ પણ તમે જોઈ શકો છો, ક્રમિક પ્રાકૃતિક સંખ્યા પણ નથી, એકી સંખ્યાઓ પણ નથી કે બેકી સંખ્યાઓ પણ નથી. તો કેવી રીતે સોલ્વ કરીશું? પણ મિત્રો અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો તો દરેક બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સરખો મળે છે. ઓકે, 42માંથી 36 જશે તો કેટલા આવશે? 6 આવશે. 48માંથી 42 જશે તો પણ 6 આવશે. 96માંથી 90 જશે તો પણ 6 આવશે. દેટ મીન્સ કે દરેક ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત એક સરખો મળે છે, એટલે આપણી સમજણવાળી મેથડ અહીંયા આગળ 100% એપ્લાય થશે. તો મિત્રો એક્ઝામ્પલ ગણીશું તો 96 વત્તા 36 કરવા પડશે. તો 6 ને 6 12, 9 ને 3 12, 12 ને 1 કેટલા થશે મિત્રો? 13 થશે. તો 132 સરવાળો મળ્યો. છેદમાં શું આવશે?
2 ગુણ્યા કુલ સંખ્યા, કુલ સંખ્યા કેટલી આવશે મિત્રો? તો 96 માંથી 36 જશે, તો 6 માંથી 6 જાય તો 0, 9 માંથી 3 જાય તો કેટલા આવશે? 6 આવશે મિત્રો. છેદમાં તફાવત કેટલો છે? 6 વત્તા 1, તો 10 6 60, 10 વત્તા 1 કેટલા આવશે મિત્રો? 11 આવશે. ઓકે, સાદુરૂપ આપશો તો મિત્રો 66 2 132 થશે, અને 66 × 11 કરશો તો મિત્રો તમને 11 ના ગુણાકારની ટ્રીક ખબર છે. તમે જોઈ શકો છો મિત્રો, ડગલે ને પગલે 11 નો ગુણાકાર આવે છે. તો આજે જ મિત્રો તે ભાગ જોઈ અને કમ્પ્લીટ કરી નાખજો 11 ના ગુણાકારની ટ્રીક. તો મિત્રો 6 ના 6 આવશે, 6 વત્તા 6 કેટલા થશે? 12 આવશે, વધી પડી 1 6 ને 1 7, તો આ ગુણાકાર કેટલો મળ્યો? 726. એ મિત્રો આ શ્રેણીનો શું મળી જશે? સરવાળો મળી જશે. તો મિત્રો આ 3 સંખ્યાઓના સરવાળા ઉપરાંત મિત્રો તમે બીજા સરવાળા પણ શોધી શકો છો, પણ મિત્રો કન્ડિશન એપ્લાય કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સરખો મળવો જોઈએ. મિત્રો તમે અહીં આગળ પણ જોયું, પ્રાકૃતિક સંખ્યાના સરવાળામાં પણ ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો મળે છે, એકી સંખ્યાના સરવાળામાં પણ ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સરખો મળે છે, સેમ એજ બેકી સંખ્યાના સરવાળામાં પણ ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત એક સરખો મળે છે. એટલા માટે મિત્રો આપણી સમજણવાળી મેથડ એપ્લાય થાય છે, અને તે સિવાયની બીજી કોઈ શ્રેણી આપેલી હોય પણ મિત્રો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સરખો હોય તો તે પણ એક્ઝામ્પલો તમે તે સમજણવાળી મેથડથી ગણી શકશો. ક્લિયર છે મિત્રો? ઓકે, તો મિત્રો અહીં આગળ આ મેથડ કમ્પ્લીટ થાય છે. હવે કેટલાક એક્ઝામ્પલ મિત્રો હું હોમવર્કમાં આપું છું, જેનો આન્સર તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. જે મિત્રો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, 1 થી 400 સુધીની સંખ્યાનો સરવાળો, 11 થી 90 સુધીની સંખ્યાનો સરવાળો, 20+22+24+80 સુધીની સંખ્યાનો સરવાળો, અને 8 ના ગુણાંકમાં 18 સંખ્યાઓ સુધીનો સરવાળો, આ બધાની ગણતરી મિત્રો તમારે જાતે કરી જવાબ કોમેન્ટ સેક્શનમાં આપવાના છે. ક્લિયર છે મિત્રો? તો મળીએ નેક્સ્ટ ભાગમાં. જય હિન્દ.